નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ઓનલાઈન સેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6માં વિષય ચિત્રકામ જોવાના છીએ. તો આપણે એમાં ચિત્ર નંબર 7 ભાત ચિત્ર ભૌમિતિક આકારો ભૌમિતિક આકારો એટલે કે ચોરસ છે, લંબચોરસ છે, ગોળ છે, એને કેવું કહેવાય? તો કે ભૌમિતિક આકારો કહેવાય. અહીં ત્રિકોણમાં વર્તુળ, ચોરસ, લંબચોરસ અને રેખાઓ લઈને બે ચિત્રો બનાવ્યા છે. ચિત્ર 1માં આકારોમાં કેલિગ્રાફી રેખાંકનો દર્શાવ્યા છે અને ચિત્ર 2માં આકર્ષક રંગો પૂરેલા છે. આકારો એકબીજામાંથી પસાર થઈને ઓવરલેપ થયા છે. તો એકબીજામાંથી પસાર થયેલા છે. જો આ ગોળ છે, એની અંદરથી આ લંબચોરસ પસાર થયું છે, આ ચોરસ પસાર થયું છે, આ લાંબી પટ્ટી પસાર થઈ છે, એવી જ રીતના પસાર થયા છે. તે મુજબ કેલિગ્રાફી રેખાઓ અને રંગો બદલાય છે. તો અહીંયા જે કે આ ત્રિકોણ આપણને આપેલું છે, તો એમાં અહીંયા એક ત્રિકોણ છે, અહીંયા ચતુષ્કોણ એટલે કે ચોરસ છે, અહીંથી ને એક ત્રિકોણ છે, અહીંયા ગોળ આપેલું છે. જ્યાં જ્યાં પણ આપણે આકારો બદલીએ છીએ ત્યાં આપણા રંગ પણ બદલે છે. આપેલી ખાલી જગ્યામાં કોઈ પણ એક ભાત ચિત્ર બનાવો અને રંગ પૂરવા માટે વોટર કલર અથવા પોસ્ટર કલરનો ઉપયોગ કરો. તો આપણે બેમાંથી ને કોઈ પણ એક બનાવીએ. હું અત્યારે તમને આ બતાવું છું, પહેલું ચિત્ર. તમારે બીજું બનાવવું હોય તો બીજું પણ બનાવી શકો. તો હું તમને અત્યારે પહેલું ચિત્ર બનાવું છું, જે કેલિગ્રાફી બનાવેલી છે. તમારે જે બેમાંથી ને કોઈ પણ એક ચિત્ર બનાવવાનું છે. તો આપણે અહીંયા તો કે ત્રિકોણ આપેલું છે, એ ત્રિકોણમાં તો કે જે તમને આપેલું છે અહીંયા કે રાઉન્ડ આપેલું છે, અહીંયા ચોરસ આપેલું છે, અહીંયા લંબચોરસ આપેલું છે, પછી અહીંયા જો તો કે આ ચોરસનો આ, પછી અહીંયા રાઉન્ડમાં એન્ટર થાય છે, તો ત્યાં પણ અલગ આપેલું છે. એવી જ રીતના તો કે અહીંયા ચોરસ છે, એમાં રાઉન્ડમાં રાઉન્ડ ચોરસની અંદર રાઉન્ડ એન્ટર થાય છે, તો અહીંયા આપણને ડિઝાઇન બીજી આપેલી છે. પાછું અહીંયા લંબચોરસ એન્ટર થાય છે, તો અહીંયા પણ આપણને ડિઝાઇન બીજી આપેલી છે, કોરી આપેલી છે. એવી રીતના જ્યાં જ્યાં પણ આપણને કેલિગ્રાફી બને છે ત્યાં ત્યાં આપણને તો કે ડિઝાઇન સોરી જ્યાં જ્યાં ઓવરલેપ થાય છે ત્યાં આપણને તો ડિઝાઇન બદલેલી દેખાય છે. ઓવરલેપ એટલે કે તો કે આવે એકબીજામાંથી ને પસાર થઈ અને ઓવરલેપ બનાવે છે, એટલે કે જે નવું ચિત્ર બનાવે છે. અહીંયા આપણને કેવું તો કે 90° ખૂણા ટાઈપનું અહીંયાથી ને આપણે લઈએ તો આટલું અર્ધગોળનો ચોથો ભાગ આપણને અડધો ભાગ દેખાય. એવી રીતના અહીંયા આકારો બને છે. એવી જ રીતના તો કે આકારો બનાવેલા છે અને ઓવરલેપ થયા છે, તો કેલિગ્રાફીની રચના થઈ છે અને કેલિગ્રાફી અને રંગો કેલિગ્રાફી બનાવેલી છે. તો આપણે એ જોઈએ. તો હવે તો આપણે પહેલા તો સૌ પ્રથમ ત્રિકોણ બનાવશું, ધ્યાનથી જોઈએ. આવી રીતના આપણે ત્રિકોણ બનાવશું. ચાલો આપણું ત્રિકોણ બની ગયું. હવે તો કે આપણે પહેલા તો નીચે લંબચોરસ બનાવશું. કેવી રીતના? તો પહેલા આડી લીટી બનાવી દઈશું અહીંયાથી ને આટલી આડી લીટી બનાવી. ખ્યાલ આવ્યો? હવે અહીંથી ને આ ઊભી લીટી બનાવી દેવાની, એટલે કે લંબચોરસ આપણું બની ગયું. હવે તો આપણને ચોરસ આપેલું છે, એમાં પણ એવું જ છે કંઈક કે પહેલાં અહીંયા આપણને આડી લીટી આપી દીધેલી છે અડધેક સુધી. તો આપણે એવી જ રીતના બનાવશું. અહીંયા અડધેક સુધી આપણે આડી લીટી કરી દઈએ અને અહીંથી પછી આપણને તો કે ઊભી લીટી જે આપેલી છે એ જ. ખ્યાલ આવે છે? જે આ બતાવું છું એમ. તો આપણે એવી જ રીતના કરીએ. તો અહીંયા આપણને અડધેક સુધી આપેલી છે, તો આપણે અડધેક સુધી બનાવીએ. હવે આપણે તો કે રાઉન્ડ આપેલું છે, રાઉન્ડ બનાવશું. તો આપણે કોઈ પણ સાધનનો ઉપયોગ કરી શકીએ અને જો હાથેથી સરખું થતું હોય તો હાથેથી બનાવી દેવાનું.
હું અત્યારે હાથેથી બનાવું છું. થોડું કામ તેમ થશે, પણ તમે કોઈ બીજું સાધનનો ઉપયોગ કરી શકો. થોડું કામ તેમ થયું છે. આપણે બાટલાનું ઢાંકણું હોય ને એ પણ ચાલે. ખ્યાલ આવે છે? હવે આપણું થોડું સરખું થયું હોય એવું લાગે છે, પણ આપણે શું કરવાનું, બાટલાનું ઢાંકણું વાપરી લેવાનું. ચાલો હવે હવે તો કે આપણને એક લાંબી અહીંયાથી ને લાઈન બતાવેલી છે, એ લાઈન આપણે દોરવાની છે. તો એ આપણે અહીંથી ને દોરશું, પણ એમાં એવું છે કે અહીંયાથી ને આપણે આ જે મોઢું છે એ આપણું પોળું છે, અને આમાં તો કે સાંકડું આપેલું છે, તો આપણી જે લાઈન છે એ કેમાં જશે, રાઉન્ડની બારી જશે. તો આપણે એક આકાર વધારે રચાશે. જોઈએ આપણે તો કે જો અહીંયા રાઉન્ડની આપણે બારી જાય છે, ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણું એક આ એક લાઈન વધે છે, તો આપણે ત્યાં ઓવરલેપ, સોરી, આપણી કેલિગ્રાફી એક વધારે બનશે. ચાલો આ આપણું તૈયાર છે. તો આપણે હવે કેલિગ્રાફીમાં આપણે કેલિગ્રાફી કરીએ, થોડી જાડી થઈ ગઈ, આપણે ક્રોસ લાઈન જતી રહી છે. ઓકે, રેડી છે. ચાલો તો હવે આટલું બન્યા પછી તો કે આપણે હવે છે ને શું કરવાનું છે, તો કે કેલિગ્રાફી કરવાની છે. તો અહીંયા આપણને કેલિગ્રાફી આપેલી છે એ પ્રમાણે કરે જવાની છે. અહીંયા આપણને આ ડાર્ક સર્કલ આપેલા છે, તો એ આપણે આવા ડાર્ક સર્કલ બનાવીએ. છૂટા છવાયા સર્કલ આપેલા છે, નાના નાના બિંદુ જેવા, તો આપણે એવા બનાવીએ. ઓકે, હવે તો આપણને કે આડી લાઈન આપેલી છે પહેલા, તો અહીંયાથી ને તો આપણે સ્કેલથી ને બનાવીએ આડી લાઈન. પછી આ બાજુથી ને ઊભી લાઈન આપેલી છે, પછી ફરી વાર આ બાજુથી ને આડી લાઈન, અને અહીંયા આપણને તો કે ઊભી લાઈન આપેલી છે આટલેથી ને. જે આપણે બનાવ્યું એમાં તો કે અંદર આપણે લાઈન બનાવવાની છે. તો પહેલા આપણે આડી લાઈન બનાવશું, ક્રોસમાં છે જે લાઈન એ બનાવી દઈએ બધી. ખ્યાલ આવ્યો? હવે આપણે તો કે ઊભી લાઈન બનાવીએ. અને જે પ્રમાણે આપણને કેલિગ્રાફી આપેલી છે એ જ પ્રમાણે આપણે બનાવશું. ખ્યાલ આવે છે? પછી અહીંયા આપણને સીધું આપેલી છે લાઈનો, આવતા જવાનું છે આવી રીતના. ને પછી આ તમે જે લાઈન બનાવો છો એને આપણે ડાર્ક કરી દેવાની છે. ખ્યાલ આવે છે? આ બધી લાઈનને ડાર્ક કરી દેવાની છે. હવે આપણે તો કે અહીંયા મોટું રાઉન્ડ કરવાનું છે, જે અડગોળ એવું અહીંયા પણ છે આપણે, અને એક આપણે અહીંયા અહીંયા કરી દેશું નીચે, અને આમાં આપણે તો કે કંઈક બીજી ડિઝાઇન પણ કરી દેશું, અને અહીંયા પણ આપણે ડાર્ક કરી દેશું.
અને અહીંયા નીચે તમને તો કે જીગજા અહીંયા તો કે નદીમાં હોય એવી લાઈન આપેલી છે, ભમળયુક્ત લાઈન. અહીંયા આડી લીટી આપેલી છે, એવી જ રીતના અહીંયા સીધી લાઈન આપેલી છે. આપણે આટલું ખાલી રાખશું અને અહીંયા તમને તો કે શું આપેલું છે, તો કે એકદમ ડાર્ક ટપકા કરવાના છે જે આપણે એમાં કરતા જઈશું, અને પછી તે છેલ્લે તો કે આછા આછા કરશું. અહીંયા એકદમ ડાર્ક ટપકા કરવાના છે, આવી રીતના કરવાનું છે. ખ્યાલ આવે છે? આવી રીતના ટપકા કરતા જઈશું અને અહીંયાથી ને આપણે તો કે આવી રીતના છૂટા છૂટા ટપકા કરશું. એવી જ રીતના અહીંયા અહીંયા અને આ બધી જગ્યાએ આપણે એવા ટપકા કરવાના છે, અને અહીંયા પણ અને અહીંયા. ખ્યાલ આવે છે? અને અહીંયા આપણે તો કે આવી રીતના ક્રોસ લાઈન બનાવી દઈએ અત્યારે, અને આ આપણે ડાર્ક કરી નાખશું. જેમ ટપકા આપણે કર્યા છે એવી રીતના આપણે ટપકા કરતા જઈશું, ને આપણે એ આ બધા ડાર્ક ટપકા કરી દઈશું. આપણી પાસે ઘાટી પેન્સિલ હોય તો એ ઘાટી પેન્સિલનો ઉપયોગ કરી અને આપણે એનાથી ને કરી દઈશું, જે ઘાટી પેન્સિલથી ને વ્યવસ્થિત મસ્ત રીતે બની શકે છે. ને આ આપણે ડાર્ક લાઈન કરી દીધી છે. અને આ ટપકા કેટલી જગ્યાએ, તો કે આ 1, આ 2, 3, 4 અને અહીંયા 5, આટલા તમારે કરવાના છે એ ટપકા. તો ચાલો ખબર પડી ગઈ. એવી જ રીતના જો તમારે આ ન કરવું હોય ને આ કરવું હોય તો એમાં પણ એ જ છે. ખ્યાલ આવે છે? અને રંગ પૂરવાનો આપણે કેવું કરશું, રંગ પૂરીને પછી અંદર કેલિગ્રાફી કરશું, એટલે રંગ તો ફરજિયાત આપણે પૂરવાનો જ છે. તો સમજાયું બાળમિત્રો? તો આપણે આમાં રંગ પૂરી અને કેલિગ્રાફી કરવાની છે. તો બંને ચિત્ર છે, બંનેમાંથી કોઈ પણ એક ચિત્રમાં બનાવવાનું, રંગ પૂરવાનો અને પછી અંદર કેલિગ્રાફી સ્કેચ પેનથી ને કરવાની છે. તો આપણે વોટર કલર ફરજિયાત, તો કે વોટર કલર જ પૂરવાનો છે. વોટર કલર ફરજિયાત પૂરવો. ખ્યાલ આવ્યો? ચાલો, થેન્ક યુ બાળ મિત્રો.